Pioneer Secondary School Padang. હું રાધુભાઈ પટેલ, મેથ્સ ટીચર, ધોરણ દસ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ દસમાં ગણિત વિષયમાં પ્રકરણ ત્રણ વિકલ સ્વરૂપ સમીકરણ યુગ્મ નો અભ્યાસ ચાલુ છે આપણો. હવે એની અંદર V1 થી V4 સુધી વિડીયો આપણે જોઈ લીધા. હવે V17 તો આપણો અભ્યાસ આગળ વધારીએ તો સ્વાધ્યાય 3.5 એનો દાખલા નંબર 4 એનો પહેલો પેટા પ્રશ્ન તમે વિડીયો 16 માં જોઈ લીધો. હવે આપણે એ જ દાખલામાં બીજો અને ત્રીજો દાખલો આ વિડીયોમાં જોઈશું મિત્રો. તો વિડીયો 17 માં દાખલા નંબર 4 એનો બીજો દાખલો જોવો મિત્રો. વાચવાનો તમે અહીં ફૂટ પ્રશ્ન આપ્યો આપણને. તો એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3. રકમ મિત્રો ટૂંકમાં અથવા બોર્ડમાં જોઈને વિડીયો અટકાવીને પહેલા વ્યવસ્થિત વાંચી લેવાની. પ્રશ્નના જવાબમાં શું માંગ્યું તો અપૂર્ણાંક શોધો મિત્રો. આવો એક દાખલો આપણે આગળ સ્વાધ્યાય 3.3 માં ઘણી કાઢે બરાબર. તો અપૂર્ણાંક કોઈ પણ સંખ્યા અપૂર્ણાંક લઈએ આપણે, ધારો કે અપૂર્ણાંક લઈએ તો 11/15 અપૂર્ણાંક સંખ્યા હોય એટલે છેદમાં 1 સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો એ અપૂર્ણાંક બનશે. હવે અપૂર્ણાંક સંખ્યામાં શું હોય? અંશ હોય અને છેદ હોય. અંશ અને છેદ એનો ભાગાકાર થઈને આપણી અપૂર્ણાંક સંખ્યા બને. તો તમને કહેવામાં આવે કે અંશ 5 અને છેદ 7 તો કયો અપૂર્ણાંક બનશે? તો 5 અંશમાં અને 7 છેદમાં અપૂર્ણાંક કયો બને? 5/7. તો મતલબ શું થયો? જો આપણને અંશ અને છેદની ખબર પડશે તો અપૂર્ણાંક સંખ્યા પણ શોધી શકાશે. તો મિત્રો અપૂર્ણાંક શોધવાનો થાય ત્યારે મિત્રો અંશ અને છેદ ધારવા. આવા 3-4 દાખલા આપણે બુકની અંદર આપેલા છે એટલે આપણે બધા નહીં ગણીએ પણ 2 દાખલા ગણીએ એટલે બાકીના તમે હવે જાતે પણ ગણી શકશો. તો ધારો કે અંશ એક્સ અને છેદ વાય છે. અંશ એક્સ અને છેદ વાય નક્કી કરી લઈએ મિત્રો. જો આ બે કિંમતો જ્ઞાત થઈ જાય તો આપણે અપૂર્ણાંક સંખ્યા નક્કી કરી શકીએ. આ બે સંખ્યાઓ અંશ એક્સ અને છેદ વાય હોય તો આપણો અપૂર્ણાંક કયો બનવાનો? જવાબ એને આપણે મૂળ અપૂર્ણાંક કહીશું. એ આપણો જવાબ અપૂર્ણાંક શોધો કીધું તો અંશ એક્સ અને છેદ વાય અપૂર્ણાંક બન્યો x/y. હા આપણો જવાબ બરાબર મિત્રો. તો હવે એક્સ સિવાયની કિંમતો આવશે એટલે આપણો જવાબ મળી જશે. એક્સ સિવાયની કિંમત લેવા માટે મિત્રો પ્રથમમાં આપણને 2 શરતો આપેલી હોય. બંને શરતોથી 2 સમીકરણ બનાવવાના, ઉકેલ શોધવાનો. એક્સ વાય મળી જાય તો રકમની પહેલી શરત જુઓ મિત્રો. રકમની પહેલી શરત પ્રમાણે આપણો જે મૂળ અપૂર્ણાંક હતો જવાબમાંથી આપવાનો એ એમાં ફેરફાર કરવાનો. શું ફેરફાર કરવાનો? આપણો મૂળ અપૂર્ણાંક x/y. હવે એમાં શું ફેરફાર કરવાનો કીધો જોવો મિત્રો. અંશમાંથી એક બાદ કરવામાં આવે તો હવે આ અપૂર્ણાંકમાં તમે અંશમાંથી એક બાદ કરી દેશો. મેં કીધું એ પ્રમાણે અંશમાંથી એક બાદ કરવાનો તો હવે આ અપૂર્ણાંક બદલી જવાનો, નવો થઈ જવાનો. આ નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3. મતલબ આ 1/3 કર્યા પછી જે કોમન સંખ્યા દૂર કર્યા પછીની સંખ્યા જેને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહીશું. હવે આ સંખ્યા કઈ થઈ ગઈ? 1/3. મૂળ રકમ માટે રકમની શરત પ્રમાણે અંશમાંથી આપણી જે સંખ્યા અંશમાંથી 1/3 કરીએ તો આ સંખ્યા બની જાય 1/3 બરાબર. તો આ રીતે મિત્રો
आपको पहले समीकरण बनेगी, अब यानी सरल रूप में गोटी दे ये, तो पकड़ी गुणाकार करेंगे इससे दूर करें तो पाया एक्स ऊंचा एक साथ गुणाकार मध्य जा रहे हैं, वाई इतनी जोड़े गुणाकार मध्य, अब इस तरह अंतर होने का मित्रों, तो तीन एक्स माइनस तीन बराबर बार अबे मित्रों वाई नहीं है माइनस तीन ने आ बाजू लाई तीन एक्स वाई आ बाजू माइनस तीन आ बाजू प्लस बराबर वाई के मित्रों क्या लो समीकरण बनी गया आपको अभी गोठवणी एटला माटे करी मित्रों कि आपणे रोकती रीत में આ ટાઈપની ગોઠવણી પસંદ કરીશું x બરાબર y બરાબર ની અચળ પર અસર એ y આ બાજુ લાગી જા માઈનસ 1 આ બાજુ લાગી જા y માઈનસ માઈનસ 1 પ્લસ બરાબર આ પહેલું સમીકરણ ચલો મિત્રો હવે રકમની બીજી શરત વાંચો રકમની બીજી શરત પ્રમાણે ચલો રકમની બીજી શરતમાં અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે મતલબ આપણો જે મૂળ અપૂર્ણાંક હતો મિત્રો x / y એમાં હવે શું ફેરફાર કરવાનો તો રકમમાં શું કીધું છેદમાં 8 ઉમેરવામાં આવે તો છેદમાં 8 ઉમેરવાનું પેલામાં અંશમાં જે ભાગ કરવાનો એમાં છેદમાં 8 ઉમેરી દેવાનું જેવા તમે છેદમાં 8 ઉમેરશો એટલે તરત અપૂર્ણાંક બદલાઈ જવાનો નવો થઈ જવાનો નવો અપૂર્ણાંક બની ગયો નવો અપૂર્ણાંક કેટલો બન્યો રકમમાં લખ્યું રકમમાં લખી લો મળતા અપૂર્ણાંકનું સ્વરૂપ 1/4 થાય છે મતલબ આ મળતો અપૂર્ણાંક એની કિંમત થઈ 1/4 જેવું રકમમાં થઈ ગયું બરાબર મિત્રો તો પહેલા સમીકરણની જેમ જ બીજા સમીકરણમાં વિચારવાનું થાય એટલે જેને પહેલું સમીકરણ ખબર પડી જાય બીજું પણ ખબર પડે ચલો હવે મિત્રો આની પણ આની જેમ સરળ રૂપ આપવાનું તો ચોકડી ગુણાકાર લઈ લો 4 અહીંયા મિત્રો x ની જોડે અને y / 8 1 ની જોડે મિત્રો હવે 4x એ ગુણી દો મિત્રો બરાબર હવે લોકની રીત માટે બંનેમાં ગોઠવણી સરખી રાખવી પડે यहाँ पर y बार ऊपर जा बाजू लाइए तो y की बाजू माइनस बराबर हाँ आपको समीकरण बी जो मिल y बाजू माइनस है ये यहाँ बाजू हाँ ओके तो आगे समीकरण रकम ऊपर की बिक्रो तैयार दे दिया तो प्रश्न आप दाखला नंबर 4 में यूज की दोगे तो भी सुरेख समीकरण युग्म बनाओ बसे બેઝિક રીતે ઉકેલ શું તો આવી રકમ આપેલી છે તમે આગળ વાંચશો બુકમાં તો ખબર પડશે તો હવે બેઝિક રીત મતલબ આદેશની રીત લોકની રીત ચોકડી ગુણાકાર એમાંથી હાલ આપણે લોકની રીત જ પસંદ કરીશું એ જ સરળ થાય લોકની રીત માટે બંને સમીકરણ જોઈ લેવાના પહેલા બરાબર કયા ચલનો લોક કરવો એ નક્કી કરી લો અહીંયા વાય ચલની આગળ નજર કરો અહીંયા પણ એક અહીંયા પણ એક તો વાયનો લોક કરવા માટે સહગુણક સરખા બનાવવાની માથાકૂટ ના રહે સહગુણક સરખા આપી દીધા એટલે આપણે વાયનો લોક પસંદ કરીએ તો બંને સમીકરણ ઉપર નીચે ગોઠવી દો મિત્રો હવે આ સમીકરણ નીચે બરાબર અને હવે વાયનો સહગુણક સરખો થઈ ગયો મિત્રો આપેલો છે તો પહેલાથી મૂળમાંની જરૂર નથી સીધે સીધો સહગુણક સરખો ચિહ્ન સમાન તો કેવા કરવા પડે વિરોધી વિરોધી ચિહ્નો કરવા માટે શું કરતા હતા માઇનસ એક વડે ગુણી દો એટલે માઇનસ થાય અહીંયા પ્લસ થાય અહીંયા માઇનસ થાય હવે મિત્રો ટોટલ સરવાળો 3x માઇનસ 4x માઇનસ 1x માઇનસ y નો પ્લસ y નો સરવાળો 0 प्लस 3 माइनस 8 कितना था माइनस 5 अबे मित्रों जो माइनस x बराबर माइनस 5 तो माइनस 1 बड़े गुणी दो बड़ी बाजू तो x बराबर 5 बाद के मित्रों x की कीमत 5 मिली गई अबे मित्रों
આ કિંમત આપણે ગમે તે સમીકરણમાં મૂકી દઈશું તો y ની કિંમત પણ મળી જશે મિત્રો પહેલો સમીકરણ લઈએ x 5 સમીકરણ 2 માં મુક્તા સમીકરણ 2 ચલો 2 માં મૂકો 1 માં પણ મૂકી શકાય 4x minus y बराबर है। हमें x की कीमत मुझे दे दी मित्रों 5। तो 4 x की कीमत 5 minus y बराबर है। गुणाकार 20 minus y बराबर है। यदि y की कीमत लेवा माटे 20 ने आ बाजू मित्रों तो minus y अपना है 8 अपना है प्लस 20 है यहां minus तो माइनस y बराबर टोटल मित्रों माइनस 14 8 माइनस 20 चलो माइनस y बराबर माइनस 14 किया तो माइनस 1 बड़े गुणी दो मित्रों माइनस 1 बड़े गुणी है तो आवाज प्लस यहां बाजू माइनस 1 बड़े गुणी है तो प्लस बाहर के मित्रों y की कीमत 14 तो मित्रों x x है आपको अंश और y आपको शेष आपको जवाब मूल अपूर्णांक माटे मूल अपूर्णांक x / y x की कीमत आई 5 y की कीमत आई 14 मित्रों आ जो आपको जवाब 5/14 बराबर तो जवाब में શું લખવાનું થાય ભાગેલ અપૂર્ણાંક 5/14 છે ચલાઈ ગયો મિત્રો આ રીતે આપણો દાખલા નંબર 4 નો બીજો દાખલો કુટ પ્રશ્ન આપણે સોલ્વ કરી લીધો મિત્રો આટલા વિડિયો અટકાવી લો અને દાખલો બોર્ડમાં ઉતારી દો અને હવે પછી આપણે આગળના દાખલાનો અભ્યાસ શરૂ કરીએ થતી રહે चलो मित्रों चौथा दाखला में तीजो पेटा प्रश्न मैंने रकम आवे वाचो मित्रों एक कुट प्रश्न सॉल्व करवा माटे पण आपने बे समीकरण बनावा पड़से अने बेसिक रीते एनो उकेल लावो पड़से तो मित्रों अहीं शुं शोधवानुं छे एक टेस्ट परीक्षा कसोटी ने टेस्ट परीक्षा एमां कुल केटला प्रश्नो प्रश्नोनी संख्या गणवानी तो टेस्ट परीक्षामां साचा प्रश्नों ने खोटा प्रश्नों ने बात करी मित्रों जो आई कसोटी में 40 गुण मिलया में साचा जवाब में 3 गुण खोटा जवाब में 1 गुण मतलब साचा प्रश्नों ने खोटा प्रश्न आ बन्ने जो आपने खबर पड़ी जाए तो टेस्ट में कुल कितना प्रश्न कसोटी में कुल प्रश्न कितना ये आपने नक्की कर सकिए मित्रों बराबर आगे 25 प्रश्नों साचा होय अने 10 प्रश्नों खोटा होय टोटल प्रश्नों के लाओ 35 दरेक प्रश्न नो जवाब આપવાનો એવું નક્કી નહી અને ના આવ્યો જવાબ તો એને ખોટા પણ ગણી લેવાનો હોય એટલા માટે સાચા પ્રશ્નો અને ખોટા પ્રશ્નોની સંખ્યા જો આપણને ખબર પડી જાય તો કુલ પ્રશ્નો કેટલા એ મિત્રો આપણે કહી શકીએ તો મિત્રો આ દાખલામાં તમારે કસોટીમાં કેટલા પ્રશ્નો હતા એ નક્કી કરવા માટે साचा प्रश्नों की संख्या गणनी पड़से तो दाखला नंबर 4-3 हमें धारी लीजिए आपने धारो के यस कसोटी में x प्रश्न का जवाब साचा आपे छे अने y प्रश्न का जवाब खोटा आपे छे धारो के यस तो एवं लखो आ रीते आपणे साचा प्रश्नों कितना है खोटा प्रश्न એટલે આ રીતે લખીશું ધારીશું ધારો કે કસોટીમાં સાચા પ્રશ્નોની સંખ્યા
में कोटा प्रश्नों की संख्या y छे, साचा प्रश्नों की संख्या x डालिए, कोटा प्रश्नों की संख्या y डालिए, तो कुल प्रश्नों कितना थई जवाना x वत्ता y कुल प्रश्नों की संख्या हाँ जी आप जवाब ये जवाब आपने छे ले लिए एक साचा प्रश्नों और वाई कोटा प्रश्नों ये नक्की कर लीजिए आप बराबर टोटल एक सत्ता वाई कुल प्रश्नों था अपना कसौटी तो चलो मित्रों हवे आपने समीकरण बना माटे प्रथम जी पहली शरत वाची पहली शरत में प्रथम ने पहली शरत प्रमाणे मित्रों रकम में शू कीधु जुओ एस ने कसोटी में 40 गुण मळ्या पण आ 40 गुण ए लाव्यो टेस्ट में तो ए वखते टेस्ट में मार्क्स मूकवानी सिस्टम शू तो साचा जवाब में 3 मतलब एक प्रश्न साचो पड़े एने एटले 3 गुण मळे अने खोटा जवाब माटे 1 गुण कपाई जाय मतलब माइनस सिस्टम आपणे जे बोलीए एटले एक खोटा प्रश्न पड़े एटले एनो 1 गुण कपाय અને સાચો જવાબ આપે તો એનો 3 ગુણ મળે એમ કરીને આખી કસોટીમાં એને કુલ 40 ગુણ મળ્યા એવું નક્કી કર્યું એટલે રકમની પહેલી શરત પ્રમાણે આપણે સમીકરણનો વિચાર કરીએ મિત્રો તો આપણી ગણતરી પ્રમાણે સાચા પ્રશ્નોની સંખ્યા x હોય અને ખોટા પ્રશ્નોની સંખ્યા y હોય તો એક કસોટીમાં s ને કેટલા ગુણ મળે તો સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી નક્કી થઈ x અને રકમમાં શું કીધું साचा प्रश्न ना जवाब माटे 3 गुण प्रत्येक साचा प्रश्न ना जवाब मतलब एक प्रश्न साचो पड़े तो 3 गुण जैसे कितना x प्रश्न साचा लखे रो विचारी आप तो s ની મળસી 3 x ગુણ કસોટી માં સાચા પ્રશ્નો ના ગુણ એના કેટલા થવાના 3 x એટલે એક પ્રશ્ન ના 3 ગુણ થાય અને s સાચા પ્રશ્નો x લખ્યા સાચા પ્રશ્નોની સંખ્યા x એવું સમજી લીધું આપણે તો 3x ગુણ્યા ને મળશે સાચા પ્રશ્નો પણ સામે ખોટા પ્રશ્નોના માર્ક્સ કપાવવાના તો s એ ખોટા પ્રશ્નો કેટલા લખ્યા y y પ્રશ્નો ખોટા લખ્યા તો ખોટા પ્રશ્નોના માટે એને 1 ગુણ કપાય મતલબ એક પ્રશ્નનો 1 ગુણ કપાય પ્રત્યેક ખોટા જવાબ માટે આ પ્રશ્ન જો અમારા પ્રત્યેક मतलब एक खोटो प्रश्न था तो एक गुण जाए जैसे y प्रश्न खोटा लिखा एक प्रश्न में एक गुण तो y प्रश्न ना y गुण ये y गुण ना माइनस થઈ જવાનું કેટલા કપાય એટલે એને મેળ્યા ઘડા સાચા પ્રશ્ન આટલા આવે સામે ખોટા પ્રશ્ન આટલા કપાઈ જવાનું એટલે બાકી થાય કેટલા ગુણ એસને કસોટીમાં આવે આટલા ગુણ એને મેળ્યા સામે આટલા ગુણ તો આસા કપાઈ ગયા ખોટા પ્રશ્નના એ ટોટલ ગુણ્યાના 3x y થયા પણ રકમમાં આપણે કેટલા દીધા 40 ગુણ મેળવે છે તો બરાબર મૂકી દો 40 હા આ બેની બાદબાકી 40 કેટલી થાય એટલા માટે રકમમાં કીધું ભઈ એસે 40 ગુણ મેળ્યા આ થઈ ગઈ આપણી સમીકરણ 1 મિત્રો આ જ વસ્તુ હવે બીજા વાક્ય છે અહીંયા પેપર જોવાની સિસ્ટમ કસોટી જોવાની સિસ્ટમ બદલી દીધી બીજા બીજી શરતમાં શું કીધું જુઓ જો પરીક્ષક સત્ય જવાબ માટે 4 ગુણ આપે અને ખોટા જવાબ માટે 2 ગુણ આપે પહેલી શરતમાં શું હતું સાચા જવાબ માટે 3 ગુણ આપવાના અને ખોટાનો 1 આપવાનો હવે આપણે જુદી રીતે જોઈએ પેપર તો સાચા જવાબ માટે 4 ગુણ આપવાના અને ખોટા જવાબના 2 ગુણ આપવાના જો આ રીતે પેપર જોઈએ યસનું આપણે એને 50 ગુણ આવે ગુણ વધી જાય આ રીતે જોવામાં આવે तो बीजे शरत प्रमाणे शु समीकरण बनशे मित्रों जुओ रकमनी बीजे शरत प्रमाणे रकमनी बीजे शरत प्रमाणे s ने केटला गुण आवे जुओ मित्रों तो s ए साचा जवाब केटला आव्या x प्रश्नो साचा प्रश्नोनी संख्या x तो x प्रश्नो साचा एक प्रश्न माटे 4 गुण आपवाना x પ્રશ્નો માટે 4x ગુણ મળે ને
जैसे x प्रश्नों साचा लग गया अने एक प्रश्न ना चार गुण मले हैं मतलब 4x गुण आवशे ने सेना साचा प्रश्नों ना पण सामे खोटा प्रश्नों ना कपावाना केटला कपावशे तो खोटा प्रश्नों ने केटला लग्या y अने शुं लख्युं खोटा प्रश्नों ना 2 गुण कापया मतलब एक खोटो प्रश्न पड़े एटले 2 गुण ओछा थई गया पण जैसे y प्रश्नों खोटा लग्या એટલા માટે એને 2 વાય ગુણ થપાઈ જશે એક પ્રશ્નના 2 ગુણ તો y પ્રશ્નના 2 વાય ગુણ હા 2 વાય ગુણ નહીં એક પ્રશ્નના 2 ગુણ કાપવાનો એવો રકમ માં કીધું અને એસે ખોટા લખ્યા y એટલે 2 વાય ગુણ થપાય તો સાચા પ્રશ્નના એને મળ્યા આટલા 4x અને ખોટા પ્રશ્નના કપાયા આટલા એના વધ્યા કેટલા માર્ક્સ तो 4x માંથી ખોટા પ્રશ્નના ગુણ બાદ થઈ ગયા કપાઈ ગયા એટલે વધશે હવે બેની બાદ બાકી છે મતલબ 4x સાચું આ બાદ બાકી જેટલા ગુણ એને ટેસ્ટમાં મળી રકમમાં કેટલા દીધા 50 ગુણ મળ્યા મતલબ આ બેની બાદ બાકી 50 જેટલી થાય મૂળ રકમમાં કહી દીધું તો આ રીતે રકમની બીજી સંખ્યા પ્રમાણે આપણું બીજું સમીકરણ તૈયાર હવે બીજા સમીકરણ ઉપર નજર કરીએ तो मित्रों हमने थोड़ा सरल बना ही सका से ताकि बे कॉमन संख्या बनी है बंदा तो बे बड़े भागी दो तो थोड़ा सरल रही है समीकरण तो बे बड़े भागी दिए बे एक्स यहां बे बड़े भागी दो एक वाई यहां बे बड़े भागी दो 25 अब ये जो समीकरण थी तो आ रही थे समीकरण एक और बे बनी गया अब यहां उकेल शोधिए तो आपका प्रश्न का जवाब बनी जैसे आप तो હવે પ્રશ્ન ઉકેલ શોધવાનો વારો આવ્યો પ્રશ્ન ઉકેલ શોધવા માટે ત્રણમાંથી જે રીતે આવી હોય પણ હાલ આપણે લોગની રીતનો ઉપયોગ કરીએ હવે લોગની રીતે ઉકેલ ચલો બંને સમીકરણ લોગની રીત માટે બંને સમીકરણને મિત્રો ઉપર નીચે ગોઠવી દઈએ 3x-y બરાબર 40 પહેલું સમીકરણ બીજું સમીકરણ મિત્રો હવે અહીંયા મિત્રો જો x ચલનો લોગ કરવો હોય તો સહગુણક સરખો બનાવવો પડશે પણ અહીંયા y ચલનો સહગુણક સરખો જ પહેલાથી આવી ગયો એટલે y નો જે લોગ પસંદ કરીએ આપણે તો y નો સહગુણક સરખો થઈ ગયો હવે g નો જો કેવા સમાન તો વિરોધી બનાવવા માટે નીચેના સમીકરણને -1 વડે ગુણી દો અને સરવાળો કરો તો ડાબી બાજુનો સરવાળો મિત્રો 3x-2x આ બેનું ટોટલ 1x -y ને +y નો સરવાળો 0 +40-25 +15 થઈ જાય तो सीधो जवाब आई गया मित्रों x बराबर 15 चलो x की कीमत 1 अथवा 2 समीकरण में मुकी देवा तो बाकी है x बराबर 15 समीकरण 1 में मुकता तो समीकरण 1 में को x बराबर 15 3x-y बराबर 40 x की कीमत मुकी दो आ समीकरण 1 x की कीमत 15 बराबर હવે x ની જગ્યાએ 15 મૂકી દે આ તો સમીકરણ લખી દીધું હવે આ બેનો ગુણાકાર 45 -y = 40 ચલો મિત્રો હવે આમાં y ની કિંમત લેવા માટે આ +45 આ બાજુ લાવી દો -y +45 આ બાજુ 40 -45 तो मित्रों -y बराबर आ बाजू सरवाळो 40 -45 -5 -1 વડે ગુણી દો તો આ બાજુ +y ના બાજુ +5 મિત્રો x ની કિંમત મળી આપણને 15 અને કિંમત મળી 5 तो यस कसोटी में साचा प्रश्न की संख्या कितनी बनी x ની 15 કિંમત અને y ની કિંમત થઈ 5 બરાબર એટલે
कसोटी में कुल कितना प्रश्न तो हमें जवाब आप मित्रों कसोटी में कुल प्रश्नों की संख्या साचा प्रश्नों की संख्या एक्स की तरी आपने टोटल प्रश्नों की संख्या वाई की तरी टोटल एक्स वत्ता वाई प्रश्नों कसोटी में था कुल मैं एक्स की मान 15 वाई की मान 5 टोटल प्रश्नों कितना 20 बराबर मित्रों कसोटी में कुल प्रश्नों की संख्या थई गई 20 तो आ रीते मित्रों આપણો દાખલો આખો પૂરો કરી આપણે તો આ રીતે દાખલા નંબર 4 માં ત્રીજો કેટલા પ્રશ્ન એનો જવાબ આપીશું કુલ પ્રશ્નોની સંખ્યા 20 બરાબર છે સમજાઈ ગયો પ્રશ્ન આખો તો હવે વિડિયો અટકાવીને નોટમાં દાખલો લખી લો અને પછી જાતે પણ થોડા પ્રેક્ટિસ વર્ગમાં જઈને અમારી પ્રયત્ન કરવાના તમારે કોઈ દાખલો ના આવડે તો WhatsApp ઉપર મેસેજ કરી શકો અથવા ફોન કરીને પણ પૂછી શકો ઓકે તો લખી લો મિત્રો હવે આગળનો અભ્યાસ વિડિયો 18 માં આવશે ઓકે